જેતપુરમાં સ્વ સવજીભાઈ કોરાટની 23મી પુણ્યતિથિ નિમિત્તે અનેક સેવા યજ્ઞ, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા રહ્યા ઉપસ્થિત. જેતપુર પંથકના ખરા અર્થમાં પ્રજાના પ્રહરી અને રાજ્યના પૂર્વ માર્ગ મકાન કેબિનેટ મંત્રી તથા પોતાના સત્કાર્યોને કારણે સોટે સરદાર તરીકે ઓળખાતા સ્વર્ગીય સવજીભાઈ કોરાટની આજરોજ 23મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને દિલથી શ્રદ્ધાંજલિ આપવા માટે જેતપુર પંથકમાં અનેક સેવા યજ્ઞો યોજાઈ રહ્યા હતા. સ્વર્ગીય સવજીભાઈ કોરાટનો જન્મ તારીખ 6/8/1953 રોજ જેતપુર તાલુકાના સાંકરી ગામે થયો હતો. ટૂંકું આયુષ્ય ભોગવી વિદાય થનાર સવજીભાઈના દેહનું દાન કરી તેમના કુટુંબીજનોએ જાણે તેમની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રાખી છે. સ્વર્ગીય સવજીભાઈ કોરાટની સેવાકીય પ્રવૃત્તિને તેમના ધર્મપત્ની અને પૂર્વ રાજ્યમંત્રી જસુબેન કોરાટ તથા પુત્ર પ્રશાંત કોરાટ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ એ પ્રજ્વલિત રાખે છે. સ્વર્ગીય સવજીભાઈ કોરાટને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ શહેરની અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે જેતપુર મહિલા જેસીજ દ્વારા સવજીભાઈ કોરાટ કલ્યાણકારી મંડળ સાથે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ, જેસીઆઈ જેતપુર લાયન્સ ક્લબ જેતપુર તેમજ જેતપુર શહેર તાલુકા યુવા ભાજપ તેમજ અન્ય આગેવાનો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત બસ સ્ટેન્ડ સામે આવેલ સ્વર્ગીય સવજીભાઈ કોરાટ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ તકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, વન પર્યાવરણ વલ્લભભાઈ કથરિયા, પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કામધેનુ આયોગ, પોરબંદર મત વિસ્તારના સંસદ રમેશ દડુક, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયા, જેતપુરના ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. એનું કામ માટે એના અધિકારીઓ એનાથી બીતા અને કામ લેવા માટે ખૂબ આગ્રહી હતા. મુખ્યમંત્રીજી પાસે કામ લેવું હોય, પાર્ટી પાસેથી પણ કોઈને કોઈ કામ લેવું હોય, તો પ્રજાના હિતના કાર્ય સવજીભાઈએ હંમેશા દોડીને કામ કર્યું છે. એમના પરિવારને હું તો બેનશ્રી સસુમતી બેન કોરાટ સાથે પણ મેં કામ કર્યું છે, આપણા પ્રદેશ યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રશાંતભાઈ સાથે પણ મેં કામ કર્યું છે, અને માન્ય મનસુખભાઈ, માન્ય રમેશભાઈ આ વિસ્તારના સાંસદ છે, અમે બધાએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારમાં માન્ય જયેશભાઈ હોય, આપણા અનેક સહકારી ક્ષેત્ર આગેવાનો હોય, 23 વર્ષથી જ્યારે લગાતાર એક વ્યક્તિના નામથી આટલી સેવકીય પ્રવૃત્તિ ચાલુ રહે એનો મતલબ કે આજે સવજીભાઈ હયાત છે એમ આપણને લાગે. અને હંમેશા આપણી વ્યક્તિ ન હોય પણ વ્યક્તિના ગુણ ત્યારે જ ગવાય કે એનું કર્તવ્ય, એનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે. આ વિસ્તારમાં આજે પણ સવજીભાઈને કોઈ ભૂલ્યા નથી, અમારી પાર્ટી પણ ભૂલી નથી, અને કાયમ માટે માન સન્માન મળ્યું છે. આવું મળતું રહે અને હું અહીં આવ્યો છું ત્યારે પરિવારને પણ હૃદયપૂર્વક એમના સૌ પરિવારનો પણ હું આભાર માનું છું. આજે મને આવા પ્રસંગે, ખૂબ સારા પ્રસંગમાં મને એક શ્રદ્ધાંજલિ આપવાનો મને અવસર મળ્યો એ માટે મારી જાતને ધન્ય ગણું છું. સરકાર વતી પણ હું પરિવારનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટી વતી પણ હું એમનો આભાર માનું છું. અસ્તુ, ભારત માતા કી જય. પંથકની અંદર સિંહોની રંજાડ છે. અત્યારે સિંહો જે અમારા પંથકમાં આવી ચડ્યા છે. ખેડૂતો કામે જાય, પાણી વાળવાનો રાતનો સમય હોય તો રાત્રે જઈ નથી શકતા. મેં મારા વક્તવ્યમાં જ વાત કરી કે જે કંઈ મારા લગતા વિભાગના પ્રશ્નો હોય ચોક્કસ મારી પાસે આવશે. મને જ્યારે ફોન જ્યાંથી મળે ત્યાંથી સભાઈ છે સરકારના પ્રતિનિધિ, મારી જવાબદારી થાય છે અને જવાબદારીપૂર્વક અમે ગમે આ સૂચના નહીં ઓર્ડરની રીતે પણ કહેતા હોય છે, સાચવણીના કારણે પણ કહેતા હોય છે, અને જે કંઈ મને રજૂઆત મળી છે એને પણ પૂરતું પ્રાધાન્ય આપીને, ધ્યાન આપીને, જેટલું સહેલુંથી જેટલું કંઈક નાઇટમાં પણ રાત્રે જે ખેડૂતો જતા હોય છે પાણી રાતે આપીએ, રાત્રે રાતની વીજળી પણ સરકાર આપી છે. સરકારના જેટલા ગુણ ગઈ ને એટલા ઓછા છે, પણ સરકારે બધા જ ક્ષેત્રોમાં, કૃષિ ક્ષેત્રની વાત હોય, ખેડૂતોની હોય, પાણીની હોય, રસ્તાની હોય, આરોગ્યની હોય, મારા વિભાગની પણ બધા જ વિભાગો ચોક્કસપણે કામ કરે છે, કરતા આવ્યા છે, અને મારી પાસે પણ રજૂઆત આવી છે. એનું પણ વહેલી તકે જેટલું સારું થઈ જાય એ પ્રયત્નો મારા રહેશે એવી હું સૌને ખાતરી. સવારે વીજળી કે દિવસના દરમિયાન વીજળી આપો તો સારી વાત છે એમ કહેવાનું છે. રાત્રે પણ અત્યારે બધા દિવસે પણ આપીએ છીએ, પણ છતાં રાત્રે નહોતા આપતા ત્યારે રાત્રે પણ દેવાની ચાલુ કરી છે. અમુક એના ગામડામાં વીજળી આપવાનું શરૂ પણ થઈ ગયું છે, એનો ટાર્ગેટ પણ અપાઈ ગયો છે. જેમ જ્યોતિર્ગ્રામ યોજના 18,600 ગામડા હતા, તો પહેલાં લોટમાં 5,000 હોય, 4,000 હોય, એમ હમણાં જ્યોતિર્ગ્રામ યોજનાની આખી યોજના ફીડરો જુદા પાડી. રાત્રે જે વીજળી, જે દિવસેની વાત હતી કે રાત્રે અમે મુશ્કેલી પડે છે તો દિવસે, તો એ પણ આપણા ફીડરો ચેન્જ કરી અને આપણે શરૂ કરી, દૂર થશે.
અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451